नमस्ते, स्वागत है तमारू यूट्यूब चैनल टेस्टफुल रेसिपी में। तो चलो आज आप बनाशू दाबेली। जो तमने अमारी आ रेसिपी पसंद आए तो लाइक करजो, शेर करजो और अमारी यूट्यूब चैनल टेस्टफुल रेसिपी ने सब्सक्राइब करजो। तो चलो दाबेली बनावा तैयारी शुरू करिए। दाबेली बनावा 4 नंग बाफेला बटेटा लीधा छे। बटेटानो मावो आपणे पछी बनावीशुं। पहेला आपणे दाबेलीमां जे यूज करवानी लीली चटणी छे ते बनावी लेशुं। लीली चटणी बनावा माटे एक नानो एवो टुकड़ो आदुनो लीधो छे, 6-7 लसणनी कळी लीधी छे फोलीने, 2 तीखी मरची लीधी छे, 2 नंग लीला मरचा लीधा छे, 1 चमची लींबूनो रस लीधो छे अने 1 वाटकी समारेली कोथमीर लीधी छे। आ बधी ज वस्तुने आपणे मिक्सर में क्रश करी लेवानी छे। आदुना टुकड़ा ने झीणो समारीने एड करीशुं एटले जल्दीथी क्रश थई जाय। लसणनी कळी एड करी देशुं। मरचीनो टेस्ट चटणीमां सारो आवे छे, तीखी होय छे एटले जो वधारे तीखी न बनावी होय तो तेमां आपणे 1 मरचीनो यूज पण करी शकीए। समारेली कोथमीर एड करी देशुं। लींબુનો રસ એડ કરી દેશું। 1 ચમચી ખાંડ એડ કરી દેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। ક્રશ કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું। મિક્સરમાં આવે ક્રશ કરી લેશું। લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। ચટણીને હવે આપણે એક અલગ વાટકીમાં લઈ લેશું। लीली चटणीनी साथे साथे मैं अहीं आंबली अने गोळनी चटणी पण बनावी छे। गोळ अने आंबलीनी चटणीनो जे वीडियो बनाव्यो हतो ते प्रमाणे ज आ चटणी बनावी छे। 2 प्रकारनी चटणी यूज करीशुं आपणे दाबेली बनावा माटे। तो चटणी तैयार थई गई छे। हवे आपणे बटेटानो मावो तैयार करी लेशुं। बटेटाने पहेला पीसी लेशुं। बटेटा पीसीने तैयार थई गया छे। तो चालो हवे आपणे दाबेलीनो मसालो बनावानी तैयारी शुरू करिए। दाबेलीमां एड करवा माटे दाबेलीनो मसालो लीधो छे। मसालो थोड़ो सूको हतो एटले मैं तेमां थोड़ुं एवुं पाणी एड करी अने तेनी आ रीते भीनी चटणी बनावी लीधी छे। 1/2 चमची लाल मरचुं लीधुं छे, 1/2 चमची हळदर लीधी छे, वघार माटे 1/2 चमची हींग लीधी छे, मीठू स्वाद अनुसार अने 1 पेकेट मसाला सींग लीधी छे। आ बधी ज वस्तु मिक्स करी अने पछी आपणे मसालानो वघार करी लेशुं। तो आ बधी ज वस्तु आपणे पीसेला बटेटानी अंदर एड करी देशुं। लाल मरचुं एड करी देशुं पहेला, हळदर एड करी देशुं, मीठू स्वाद अनुसार एड करीशुं, टेस्ट करी अने पछी जो जरूर पड़शे तो एड करीशुं। मसाला सींग एड करी देशुं। पहला मिक्स करी दईए मसालाने। આ રીતે હાથેથી પહેલા બધો મસાલો મિક્સ કરી દેશું। મસાલો મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે। હવે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ।
તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં પહેલા હિંગ એડ કરી દેશું. હિંગ એડ કર્યા પછી તૈયાર કરેલો મસાલો એડ કરી દેશું. ગેસની ફ્લોને બંધ કરી દેશું. 1-2 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેશું. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આપણે દાબેલી બનાવવાની શરૂઆત કરીશું. મસાલો તૈયાર થઈ ગયો છે, હવે આપણે તેમાં થોડી એવી કોથમીર એડ કરી દેશું. થોડી એવી સેવ એડ કરી દેશું. તો ચાલો હવે આપણે દાબેલીને ભરવાની શરૂઆત કરી દઈએ. દાબેલીના પાવને ચપ્પુ વડે આ રીતે સાઈડમાંથી આપણે ચીરી લેશું. આ રીતે સાઈડમાંથી ચીરી લેવાના છે. પાવ તૈયાર થઈ ગયું છે, પહેલાં આપણે તેમાં ગ્રીન ચટણી લગાવી દેશું. પાવને ઉલટું કરી અને પછી આપણે તેમાં ગોળ અને આંબલીની ચટણી લગાવી દેશું. હવે તેમાં મસાલો ભરી દેશું. આ રીતે આપણે 1 ચમચીનું માપ રાખીશું. 1-1.5 ચમચી જ આપણે મસાલો ભરીશું અંદર. મસાલો ભરી લીધા બાદ તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરી દેશું, ઝીણી ઝીણી. થોડી એવી સેવ એડ કરી દેશું. દાડમના દાણા એડ કરી દેશું અને ત્યાર પછી મસાલા સિંગ એડ કરી દેશું. આ જ રીતે આપણે બધા જ પાવને આ રીતે ભરી લેવાના છે અને પછી આપણે તેને ચેકી લેશું. તો આ રીતે પહેલા બધા પાવને ભરી લેશું. ભરેલા પાવને હવે આપણે તેલમાં ચેકી લેશું. થોડું એવું પહેલા તેલ એડ કરી દેશું. એકદમ હળવા હાથેથી ચેકીશું એટલે મસાલો છે તે બહારો ન નીકળે. આ રીતે એકદમ હળવા હાથેથી ચેકી લેશું તેલમાં. તો આ તૈયાર થઈ ગઈ છે દાબેલી. આ જ રીતે આપણે બધી જ દાબેલીને તેલમાં ચેકી લેવાની છે. તો આ તૈયાર છે દાબેલી. ખૂબ જ સરસ બની છે દાબેલી. દાબેલીને આપણે ગોળ આંબલીની ચટણી અને લીલી ચટણી સાથે પણ તેને ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો.